अस्सलामु अलैकुम विद्यार्थियों, तारीख 12/1/2021, धोरण 3 आसपास, स्वाध्याय पोथी में पेज नंबर 37-42 आज आप चलावीशू। 37-42 बराबर छे, तो चालो आपणे शुरुआत करिए। आपणे पत्र लख्यो के आपणे टेलिफोन पण कर्यो, टेलिफोन अने पत्र में शू सरखू अने शू जुदू छे, શું સરખું અને શું જુદું। ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપ લે કરે છે। ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, પત્રમાં આવું કરી શકતા નથી। બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે। પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે, જ્યારે ટેલિફોન દ્વારા તરત જ વાતચીત થાય છે। બંને સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે। પત્ર ક્યારે ખોવાઈ જવાની સંભાવના રહેલી છે, જ્યારે ટેલિફોન દ્વારા વ્યક્તિઓના સામસામે સમાચારની આપલે કરી શકીએ છીએ। પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, કવર, ટિકિટ, રેવન્યુ સ્ટેમ્પ, સોનાનો સિક્કો, બરાબર છે। આ નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું સરનામું, અમદાવાદ, ગીત રોજગાર આશ્રય, રેશનડી, વસ્ત્રાપુર, અમદાવાદ 38-0052। જુદા જુદા પત્રોને તેમના ચિત્રો સાથે જોડો, બરાબર છે। તો કવર છે તમારે, એક નંબરમાં 3 આવશે, બે નંબરમાં 4, 3માં 1 અને 4માં 2। એક નંબરમાં 3 કવર, આંતરદેશીય પત્ર બે નંબરમાં 4, બરાબર છે। 3 નંબરમાં 1, 4 નંબરમાં 2। પ્રવૃત્તિમાં જુદા જુદા પ્રકારના સ્ટેમ્પની, ટપાલની ટિકિટ સંગ્રહ કરો અને નીચે લગાવો। ઉદાહરણ તરીકે, બાકીના ખાનાઓ વિદ્યાર્થીઓ વપરાયેલી ટિકિટો મેળવીને ચોંટાડો। તમારે ટિકિટો ચોંટાડવાની છે। બે નંબર, ટેલિફોન અને મોબાઈલ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે, તમે જોયેલા ટેલિફોન અને મોબાઈલના ચિત્રો દોરો અથવા ચિત્રો ચોંટાડો। પછી અન્ય પ્રવૃત્તિ છે, છોકરાનું પત્ર તેના મિત્રને પહોંચાડો, છોકરાનું પત્ર તેના મિત્રને પહોંચાડવાનું છે, બરાબર છે। તો હવે હોટ પ્રશ્નો, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પો શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પત્ર ઉપર શું ન લખીએ તો પત્ર આગળ પહોંચતો નથી। સરનામું, પ્રાચીન સમયમાં પત્ર લાવવા લઈ જવા માટે કયા પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો હતો? કબૂતર। પહેલાંના સમયમાં સમાચાર ઝડપથી આપવા માટે પોસ્ટ ઓફિસમાં કઈ પ્રથા અમલમાં હતી? તારની। પત્રમાં શું બાકી હોય તો સામેવાળા વ્યક્તિને પત્ર મળે છે, સાથે દંડની રકમ પણ ભરવી પડે છે પત્ર ઉપર ટિકિટ ચોંટાડી ન હોય તો। વર્તમાન યુગમાં વ્યક્તિ ગમે ત્યારે ગમે તે સ્થાને સમાચારની આપલે સાના વડે કરી શકે છે મોબાઈલથી। તો વિદ્યાર્થીઓ, આગળ તમારે હોમવર્ક તરીકે પેજ નંબર 37-42 સુધી તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। 42થી સ્વાધ્યાય પોથીમાં 37-42 પેજ સુધી તમારે લખવાનું છે। અલ્લાહ હાફિઝ।